આપણે દેખાય એટલે ન્યૂઝ બોર વાળું બધું પતી ગયું હવે આપણે સંયોજકતા ટોપિક બાકી હતો તો સંયોજકતા પહેલા ભણી લઈએ અને પછી પરમાણિક પ્રમાણ દળાન તો પતી ગયું યાર છે કાલે પછી સમસ્થાનિકો ભણવાનું છે એટલે તો બે કે ત્રણ ટોપિક નાના બાકી એ ભણાવું એટલે આજે ચેપ્ટર આપો ફૂલ આપણે આયા કા સંયોજકતા પેજ નંબર 50 4.4 આપણે શીખી ગયા કે પરમાણુની ભિન્ન ભિન્ન કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થાય છે આવી ગયું તમને 2 2 2 2 3 ગોઠવતા આવી ગયું ને દુનિયામાં તકલીફ નથી ને પરમાણુની સૌથી બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે શું કહેવાય છે સંયોજકતા ઇલેક્ટ્રોન પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય છે છેલ્લી કક્ષામાં ઇલેક્ટ્રોન છેલ્લી એટલે ધારણ કરવાનું કે એલ્યુમિનિયમ જેનો પરમાણુ ક્રમાંક 13 એટલે એમાં 13 ઇલેક્ટ્રોન એટલે ગોઠવાય 2 8 અને 3 તો એ છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 3 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવાય ધારો કે હું એમ કહું ફ્લોરિન જેનો પરમાણુ ક્રમાંક 9 છે 9 એની ઇલેક્ટ્રોન ના શું થાય 2 7 અને છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 7 તો એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ 7 ઉભી ગયું મગજમાં કે ના ઉભી એટલે પરમાણુની બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે છે બોરબરી યોજનાને આધારે આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય કારણ કે કહ્યું તો એની યોજનામાં બીજો મુદ્દો હતો પરમાણુ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય વધુ વધુ 8 આપણે જોયું કે બાહ્યતમ કક્ષા ઇલેક્ટ્રોનની સંપૂર્ણ ભરાયેલી હોય તેવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે બીજા શબ્દોમાં કહીએ તો આવા પરમાણુ સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા શૂન્ય હોય છે આ નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે જ્યારે અન્ય નિષ્ક્રિય તત્વો પરમાણુની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય છે ચલો જાણીએ આપણે 1 થી 18 માં ત્રણ તત્વો છે હિલિયમ નિયોન અને આર્ગોન હિલિયમ નિયોન અને આર્ગોન અને એનો પરમાણુ ક્રમાંક છે આ ઇલેક્ટ્રોન તો આની છેલ્લી કક્ષામાં આની છેલ્લી કક્ષામાં આ કઈ કક્ષામાં આપણે છે પહેલી પહેલી કક્ષામાં વધુ વધુ કેટલા ઇલેક્ટ્રોન હતા કક્ષા ઇલેક્ટ્રોન થી સંપૂર્ણ આવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહેવાય અને નિષ્ક્રિય તત્વોની સંયોજકતા શૂન્યતા એની સંયોજકતા શું થાય શૂન્ય ખબર પડી ગયા કે ના ખબર પડી આમ સંયોજકતાની વ્યાખ્યા શું કીધેલી મેં તમને તત્વોની સંયોજકતાની વ્યાખ્યા
इलेक्ट्रॉन संख्या इलेक्ट्रॉन आ संख्या ने निष्क्रिय तत्व जेवी रचना प्राप्त करवा माटे जरूरी इलेक्ट्रॉन नी संख्या ने संयोजकता कहेवाय। બે વ્યાખ્યા હવે તમને સમજાવું। હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક કે ઇલેક્ટ્રોન રચના કે બરાબર कार्बन नाइट्रोजन दस सोडियम व्याख्या कक्षा जितना इलेक्ट्रॉन हो संख्या ने तत्व ने शू कहवाय संपूर्ण भराई गई कशु खाली बाकी निष्क्रिय કેમ શું દેખાય છે આ સારાના એ એક એક બે માર્ક મળ્યા ને હું ઉકી દે છું તું એક જ છે પર એક 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 માર્ક આપી દઉં હું જોઈ લઉં ગાઈડ પર આ લિથિયમ બે કોની સંયોજક કેની કહેવાય કે બેરિલિયમ બે બોરોન કાર્બન ચાર નાઇટ્રોજન પાંચ ઓક્સિજન છ આપણી પહેલી વ્યાખ્યા પ્રમાણે આ સંયોજકતા છે। હવે બીજી વ્યાખ્યા શું વાંચો इलेक्ट्रॉन जरूरी ध्यान तो नहीं याद रखिय कर
અણુને ઇસમી નદીમાં મિશ્ર કરતો તો કયો કહેવાય હીલિયમ એને અનાજી લાવવા માટે શું નાખવું પડ્યું કે બીજું સારા પડે છે એટલે આ છે કે એક અણુ મિશ્ર કરતો તો નદી કોણ છે હા લિથિયમની નદી મિશ્ર કરતો કયો થાય હીલિયમ અને ઇલેક્ટ્રોનના જે રીતે અને ઇલેક્ટ્રોનના જે રીતે અને આના જેવું થવું એટલે શું કરવું પડે આ એક કાઢી નાખવું खबर पड़ी गई के ना खबर पड़ी तो ऑक्सीजन है अथवा સાત ગુમાવા એટલે બંને લખ દેખાય છે કે ના ખબર પડી તો સોડિયમ સોડિયમ નથી કરી શકતો એ રચના પ્રાપ્ત કરવા માટે અને આના જેવું એક ગુમાવો એટલે છે એટલે એક પછી મેગ્નેશિયમ બે ગુમાવો એટલે તમને નિયોન જેવું થવા માટે એલ્યુમિનિયમ નિયોન જેવું થવા માટે ત્રણ ગુમાવો સિલિકોનને નિયોન જેવું થવા માટે ચાર ગુમાવે અથવા આર્ગોન જેવું થવા માટે ચાર મેળવે એટલે જે ચાર પછી ફોસ્ફરસ પાંચ ગુમાવ અથવા એને આના જેવું થવું હોય તો ત્રણ મેળવે પછી એક સલ્ફર ને આના જેવું થવું હોય તો છ ગુમાવે અથવા બે મેળવે ક્લોરીન આના જેવું થવું હોય તો સાત ગુમાવે અથવા એક મેળવે ખબર પડી ગઈ તો સંયુક્ત કોની ગયા ખબર પડી ગઈ મેં તમને અહીંયા 18 તત્વોની સંયુક્ત લખી નાખ એક જ લાઈ લીધું તેમ બોલો ऑक्सीडेशन चलो तकलीफ बदा खबर पड़ी गई कहवा
છેલ્લી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અથવા તેને તેના નજીકના નિષ્ક્રિય તત્વ જેવી રચના પ્રાપ્ત કરવા માટે ગુમાવવા પડતા અથવા મેળવવા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આવડી હશે લખો સંયોગ ત્રણ અભિપતિ. હવે પાછળ આવો સમસ્થાનિકો. આમાં કોઈ તકલીફ નથી ને? આવીએ જ છે. આજે લખાણ છે બધું. આજે મેં તમને બધું સમજાયું ને? પરમાણુ લખાય કેવી રીતે? પરમાણુ એટલે તત્વ નિસંક્રિય ઉપર આવે એ નીચે આવે છે એટલે પરમાણવીય દળ. તો સમસ્થાનિક આવડશે. દરેક પરમાણુ પરમાણુ ક્રમાંક એક છે પરંતુ ધણાંક એક બે ત્રણ છે. તે પ્રમાણે કાર્બન ના છ પરમાણુ ક્રમાંક છ અને પરમાણુ ગણ 12 ને 14 ક્લોરીન ના 17 અને પરમાણુ ક્રમાંક 17 ને એના ગણ 35 ને 38 છે. આ ઉદાહરણના આધારે સમસ્થાનિકોને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. સમાન તત્વના પરમાણુ કે જે સમાન પરમાણુ ક્રમાંક પરંતુ અસમાન ગણ ક્રમાંક ધરાવે એને સમસ્થાનિકો કહેવાય. આમ આપણે કહી શકીએ કે હાઇડ્રોજન પરમાણુ ત્રણ સમસ્થાનિક ડ્યુટેરિયમ ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ છે. ઘણા તત્વો સમસ્થાનિકનું મિશ્રણ ધરાવતા હોય તો દરેક સમસ્થાનિક એક શુદ્ધ પદાર્થ છે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મ સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મ અલગ અલગ હોય. કુદરતમાં ક્લોરીનના બે સમસ્થાનિકો 35 દળ અને 37 દળ ધરાવે જે 3:1 ગુણધર્મમાં હોય છે. એક રીતે આપણે પ્રશ્ન ક્લોરીન દળ આપણે શું લઈ શકીએ? ચલો આપણે શોધીએ. કોઈ પણ કુદરતી તત્વના પરમાણુ દળ તત્વના ક્લોરીનને મળતા તમામ પરમાણુ દળની સરેરાશ જેટલું હોય છે. જો તત્વને કોઈ સમસ્થાનિક ન હોય તેનું દળ તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન ન્યુટ્રોનિક સંખ્યાના સરવાળા જેટલું હોય. પરંતુ જો સમસ્થાનિક સ્વરૂપે મળે તો દરેક સમસ્થાનિકના સ્વરૂપ ટકાવાર પ્રમાણ જાણવું પડે અને તેના આધારે સરેરાશ દળની ગણતરી કરી શકાય. ઉપરોક્ત માહિતીના આધારે ક્લોરીન પરમાણુ સરેરાશ ગણાંક નીચે મુજબ છે. 35×75 37×25 કોમન કાઢ્યું લસાવીને છેદુરાડીને 35.5 આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન રચના પૂછાય પછી સમસ્થાનિક પણ ખબર પડી ગયા સારા જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ગણાંક અલગ અલગ હોય તે તત્વોને એકબીજાના પરમાણુ ક્રમાંક એ શું દર્શાવે છે?
लेकिन से ऊपर परमाणु प्रवाह शू कर सकते जेड एक प्रोटोन की संख्या अथवा इलेक्ट्रॉन की संख्या 114 तत्वों से कुदरत में 114 तत्व ની અંદર ઇલેક્ટ્રોન ની સંખ્યા ચોક્કસ હોય કે એક સમાન ના હોય મને આમાં બતાવો ઇલેક્ટ્રોન ની સંખ્યા કોઈમાં પણ સમાન હોય વધારે તત્વો જોયા હવે ઇલેક્ટ્રોન ની સંખ્યા કેમાં સરખી છે ગરીમાં અલગ 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 એટલે કે પરમાણુ ક્રમાંક દરેક તત્વનો કેવો હોય અલગ અલગ કે યુનિક આઈડી થાય તમારો આધાર કાર્ડનો જે નંબર હોય કે બીજા કોઈનો હોય એ યુનિક યુનિક એટલે એના જે બીજું કોઈ નહીં એટલે પરમાણુ ક્રમાંક ત્યારે બદલાતો નથી કોઈનો ના હોય હું એમ તો 11 ઇલેક્ટ્રોન વાળું તત્વ મળ્યો શું બોલ્યો 11 ઇલેક્ટ્રોન તત્વ તમે તરત કહેશો કે 11 ઇલેક્ટ્રોન કોના છે આ સોડિયમ કહેવાય ભઈ એને હું એમ તો 5 ઇલેક્ટ્રોન વાળું તત્વ મળ્યું તમે તરત તો બોલો પણ એમ તો કે 15-10 વાળું તત્વ મળ્યું 15-10 વાળું 10 તો ગમે તે રૂપ એક સરખાઈ બે દિન ના હોય દળ એ એવું ના હોય કે આનું દળ 40 કિલોગ્રામ હોય તો 40 કિલોગ્રામ નું એકલા નું વજન બી આવે કોઈ નું પણ હું શું બોલું સમજા પડે છે પણ હું એમ કહું કે આનો જે યુનિક આઈડી નંબર એ નંબર ક્યારે બદલાતો એના જેવો બીજા કોઈ નો એટલે પરમાણુ ક્રમાંક ક્યારે બદલાય નહીં પરમાણુ ક્રમાંક એ યુનિક છે અને એના જેવું બીજા કોઈ ના માં એટલે પરમાણુ ક્રમાંક પરથી તત્વની ઓળખ થાય છે એટલે કે ઇલેક્ટ્રોન ની સંખ્યા પર શું બોલો ખબર પડી ગઈ કે ના ખબર પડી હાઇડ્રોજન છે હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક કેટલો છે એટલે કે એના માં એક ઇલેક્ટ્રોન નો ધડાક પણ એક છે હાઇડ્રોજન ના ત્રણ સમસ્થાનિક હોય 1x1 1x2 1x2 અને પ્રોટિયમ કહેવાય હાઇડ્રોજન ત્રણે ત્રણ હાઇડ્રોજન જ છે કેમ કે ખબર પડી ત્રણે ત્રણ હાઇડ્રોજન છે પરમાણુ ક્રમાંક બધા એક જ છે બધા એક જ ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજન છે પણ આ હાઇડ્રોજન પરમાણુ ક્રમાંક પરમાણુ ક્રમાંક સમાન પણ દળ અલગ અલગ છે અનુદળ એક અનુદળ બે અનુદળ ડ્યુટેરિયમ કેપિટલ ડી પણ બોલાય અને ટ્રિટિયમ ખબર પડી કે ના ખબર તો હવે અહીંયા તમને બતાવો આખું કોષ્ટક બનાવું છું બહુ મજા આવશે તમને જો ધ્યાન રાખશો પહેલા લખી પરમાણુ ક્રમાંક પરમાણુ દળ પી ની સંખ્યા પી ની સંખ્યા એન ની મારે આમાં એન શોધવા હોય તો મેં તમને શું શીખવાડ્યું આ બંને ની વાત બાકી કરી નાખો યુરેનિયમ 238 ને 92 પરમાણુ ક્રમાંક પ્રોટીયમ
परमाणु प्रमाण के एक परमाणु प्रमाण पर नक्की प्रोटोन इलेक्ट्रॉन आम गणांक के एक ऊपर वही गणांक है न्यूट्रॉन की संख्या के लिए देंगे जीरो एक माध्यम एक हमारा परमाणु क्रमांक एक परमाणु गणांक बे प्रोटॉन की संख्या एक इलेक्ट्रॉन की एक और न्यूट्रॉन की दो ओछा एक એટલે એક ખબર પડે અહીંયા પરમાણુ ક્રમાંક એક ગણાંક ત્રણ પ્રોટોન ની સંખ્યા એક ઇલેક્ટ્રોન ની સંખ્યા એક આ મેં એરો મારું છું परमाणु क्रमांक केवा शु बदलाई गयुजन भयो बदा भौतिक गुणधर्म अलग अलग देखा अलग हो वजन में अलग हो रंग अलग रासायणिक कार्बन आप कार्बन ना बे समस्थानिक कार्बन नो परमाणु क्रमांक कितना जो है 6 गणांक 12 બીજો સમસ્થાનિક 6 અને 14 ઠીક છે બધા ને ચલ પરમાણુ ક્રમાંક 6 6 આ પછી 6 એટલે એમાં પ્રોટોન પણ 6 ઇલેક્ટ્રોન પણ 6 ગણાંક કેટલો न्यूट्रॉन खबर पड़ी तो तीज उदाहरण क्लोरीन सत्तर परमाणु क्रमांक 70 प्रोटॉन 70 इलेक्ट्रॉन 70 गणांक 5 आ बंदेली 5 गणांक 37 न्यूट्रॉन 6 आ समस्थानिक उदाहरण સાથે મેં ખબર પડી ગઈ કે ના ખબર પડી ત્રણ ઉદાહરણ સમસ્થાનિક ના એમ તો યુરેનિયમ ના છે 22 235 232 235 238 चलो हम खबर पड़ी गई भार थयो दळ थयो तो ए दळ क्लोरीन नो पूछ्यो तो क्यों लेवा 35 लेवा के 37 लेवा चलो काउंट्स में आपने लिखी आपन 35.5 ये क्या दिया ये आपने समझा हुए थे कि कुदरत में जो क्लोरीन मळे हो क्लोरीन ये क्लोरीन में समस्थानिक बे जॉइंट छे के अलग अलग छे छे तो मारे कुदरत ने इनको उधार आपने ये समझाओ कुदरत में मारे क्लोरीन मळे जमीन माती के वायु माती समय ले लीजो ये प्रयोगशाला में जो तो एमा त्रण जे एक ना प्रमाण में आ बंदे जॉइंट करता
મને કોઈ મળ્યો ને એમાં ત્રણ ભાગા તો એક ભાગા શું બોલ્યો ખબર પડી ગઈ એટલે એ લોકો એમ કીધું કે એનું દળ ખરેખર કયું લેવાનું તો ત્રણ ભાગ એટલે 75% એટલે આ જે હતું એ 75% અને આ જે હતું એ 25% આ ત્રણ ભાગ આ એક ભાગ સો નો ત્રણ ભાગ એટલે 75% સો નો એક ભાગ એટલે 25 એટલે એ લોકોએ આપણને એ બંનેનું સરેરાશ લેવાનું કીધું શું લેવાનું કીધું એ સરેરાશ એટલે 35 × 75% ₹35 × 25 = ₹25 ખબર પડી ના ખબર પડી સમજ પડી પ્રયોગો બે ટોપિક છેલ્લા બંને આઈએમપી પરમાણુ ભઠ્ઠીમાં બળતણ તરીકે થાય જે અત્યારે બોમ્બ બનાવીએ આપણે પરમાણુ બોમ્બ એ વખતે જે ઉર્જા મળે છે એ ઉર્જા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માં વપરાય જેમાંથી વીજળી પેદા થાય જે રશિયાએ અત્યારે યુક્રેન પર હુમલો કર્યો છે અને એને બે પરમાણુ મથક ઉપર પોતે એનો કબજો મેળવી લીધો એમના યુરેનિયમનો ઉપયોગ થાય છે કોબાલ્ટ એક સમસ્થાનિકનો ઉપયોગ કેન્સરની સારવાર પર થાય છે અને ગોઇટરના રોગના સારવારમાં આયોડિનના એક સમસ્થાનિકનો ઉપયોગ થાય છે ખબર પડી ગઈ કે ના ખબર પડી જો અહીંયા સમસ્થાનિકનો ઉપયોગ આવે શું ઉપયોગ આવે સમસ્થાનિકનો પહેલો ઉપયોગ સમસ્થાનિકના ઉપયોગ તમારા શરીરની અંદર ચોક્કસ માત્રામાં આયોડિન હોવું જોઈએ આયોડિન તમે મીઠાની એર આવે મીઠું એમાં બોલે આયોડિન યુક્ત નમક કારણ કે મીઠું છે ને મીઠું કે દરિયાઈ ખોરાક માંથી જ મળે આયોડિન આયોડિન મીઠું એટલે આયોડિન તો આપણે તો માછલી કેવું ખાતા ના હોય એટલે આપણે એક જ ઘટક એવો છે મીઠું કે જેમાંથી આપણે આયોડિન મેળવીશું ઉણપ હોય તો ગોઇટર નો રોગ થાય ગળામાં આવડો મોટો પથ્થર થઈ ગયો ને એટલી મોટી ગાંઠ ગોઇટર ના રોગ અને આપણે ત્યાં દૂધ જોવા ના મળે પણ જ્યાં આગળ મીઠા મીઠો મીઠી એવો હોય જ્યાં આયોડિન મળે નહીં એવી જગ્યાના રહેવાસી ગોઇટર નો રોગ વધારે તે રોગની ઉપચારમાં આપણને આયોડિન ના એક સમસ્થાનિકનો ઉપયોગ કરવામાં આવે ખબર પડી ગઈ બીજો સમસ્થાનિક નો ઉપયોગ આખો જવાબ લખવાનો આની જોડે આના ઉપયોગ ઉપર લખો ઉતરી ગયો મગજ છેલ્લો ટોપિક સમતળીય સમભારીય જો પરમાણુ પ્રમાણ યુનિક છે એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા જે તત્વમાં જેટલી હોય બીજામાં એટલી સમાન ના હોય પણ દળ તો સરખા હોય એને સમતળીય સમભારીય કહેવાય જેમ કે આનું દળ 40 કિલોગ્રામ
અને એક આઠમા વાળો ટુકડા એનું દળે 40 રૂપિયા હોય, 11 માં 10 માં વાળો ટુકડા એનું દળે 40 રૂપિયા હોય, 12 માં વાળો ટુકડા એનું દળે 40 રૂપિયા. એ બધા કેવા કહેવાય? સમદળીય, સમભારીય. ખબર પડી ગઈ? એટલે જેના દળ સમાન હોય એને સમદળીય અથવા સમભારીય કહેવાય છે. બે તત્વ કેલ્શિયમ અને આર્ગોન ધ્યાનમાં રાખો, જેના પરમાણુ ક્રમાંક 20 અને 18, એટલે કે કેલ્શિયમ માં ઇલેક્ટ્રોન 20 છે અને આર્ગોન માં ઇલેક્ટ્રોન ની સંખ્યા 18, પરંતુ બંનેનો દળ સમાન છે. બંનેનો દળ કેટલો છે? 40. બંનેનો દળ સમાન. આમ બંને તત્વોના પરમાણુમાં ન્યુક્લિયોન ની સંખ્યા સમાન છે. પરમાણુ કે જેના પરમાણુ ક્રમાંક સમાન, દળ સમાન, એટલે સમદળીય. ખબર પડી ગઈ ને આટલી? એટલે તમે સમજો કે પીલામાં 18 ઇલેક્ટ્રોન, પીલામાં 20 ઇલેક્ટ્રોન, પીલામાં 20 પ્રોટોન, 18 પ્રોટોન. શું બોલું? સમજા પડે? જોજો અહીંયા કોણ લીધું? કેલ્શિયમ અને આર્ગોન. આનો દળ ક્રમાંક 20, 18, 40. દેખાય છે? અને આ બે કેવા છે? સરખા. કોણ દળ? સમદળીય. ચલો આમાં પી કેટલા? 20. ઈ પણ કેટલા? 20. એમ કેટલા? 40 ઓછા 20. ચલો આમાં પી કેટલા? 1000. ઈ કેટલા? 1000. એમ કેટલા? 40 ઓછા 1000. ખબર પડી ગઈ? આ કેવા તત્વ કહેવાય? સમદળી. એને કોઈ ફરક પડવાનો અને કોઈ લેવા દેવા નથી. ખાલી દળ સરખું છે એવું કહી શકાય. ઉતરી ગયું ના ઉતરી ગયું? અને આપણે સમદળીય અથવા સમભારીય કરીશું. ખબર પડે કે નથી ખબર પડતી? હવે હું અહીંયા છે ને નંબર કુંડળી પ્રમાણે કુંડળી આપું. તમારે ચોપડામાં એ રીતે લખવાનું છે. કેલ્વી કુંડળી એક નંબર દેખાયું? નંબર વન કુંડળી એક, પછી આ કુંડળી બે, બરાબર? એટલે પહેલા આ લખવાનું, પછી આ કુંડળી ત્રણ, એટલે આટલું જ લખો. કુંડળી ચાર, દેખાય છે? કુંડળી પાંચ, ના અહીંયા આ પણ કુંડળી ચાર જ છે. આનું બિલકુલ લખવાનું છે. હા, અનુપ્રયોગો આટલો તો કયો? આ કુંડળી પાંચ, આ છ. ખબર પડી ના ખબર પડી? 100% વધાઈ પર લખવાનું, એટલું બધું સમજાયું. આ બોર્ડ તો લખવાનું, એ સિવાય ગાઈડમાંથી આપણે કાલે છેલ્લે 25, 26, 27, 27 નતા લખ્યા, બરાબર ને? એટલે પહેલા તમારે શું કરવાનું સાંભળી લેજો, સાંભળજો. પહેલા મારું બોર્ડ લખી નાખવાનું પૂરે છે. જે સ્ટેપ પ્રમાણે 1, 2, 3, 4, 5 લખી નાખ્યું. એ લખાઈ જાય પછી જવાબો લખો. પેલા 25, 26, 27, 28 અને પછી 34 થી સ્વાધ્યાય, સ્વાધ્યાય આખો આવી જાય. બધું પતાવી દઉં. સ્વાધ્યાય જવાબો બે વાર અને તફાવત એક વાર. અરે યાર, તમે અત્યારે કરે એવું કે પતી ગયું છે પણ મારે જવું છે. હા કઈ